રેલવે સ્ટેશન પાછળ આવેલા ગેલોડ રેસ્ટોરન્ટમાં ઢોસામાંથી જીવડું નીકળ્યા હોવાની ફરિયાદ થતા ખોરાક શાખા દોડતી થઈ હતી. ગેલોડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયેલા ગ્રાહકે ઢોસામાં જીવડા નીકળ્યા હોવાની ફરિયાદ કરતા પાલિકાની ખોરાક શાખા દોડતી થઈ હતી. રજાના દિવસે ગેલોડ રેસ્ટોરન્ટમાં પહોંચી ટીમે ખીરું, સાંભાર, ચા અને ખાંડના નમૂના લીધા હતા. ગેલોડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયેલા કાર્તિક શાહને ઢોસામાં જીવડા દેખાતા વિડીયો બનાવી રેસ્ટોરન્ટ માલિકને જાણ કરી હતી. તેમણે મીડિયાને નિવેદન આપતા કહ્યું હતું કે ગુરુવારે ગેલોડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો ત્યારે ઢોસામાં જીવડા નીકળતા માલિકને જાણ કરી હતી. બે દિવસ અગાઉ પણ ઢોસામાં જીવડા નીકળતા ધ્યાન દોર્યું હતું. જ્યારે ગેલોડના સંચાલક ઇમરાન ઘાસવાલાએ કહ્યું કે ગ્રાહકની માફી માંગી હતી, જ્યાંથી ખીરું લાવીએ છીએ ત્યાંથી લાવવાનું બંધ કર્યું છે. ખોરાક શાખાએ નમૂના લીધા બાદ તેને લેબોરેટરીમાં મોકલ્યા હતા. કિચનમાં સ્વચ્છતા ન જળવાતા પણ નોટિસ આપી છે. સંચાલકોએ પાણીનો રિપોર્ટ કાઢ્યો નથી તેમ ફ્રૂટ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવ્યું હતું. ઘટના એવી છે કે સ્ટેશન વિસ્તારની પાસે ગેલોડ હોટલ આવેલી છે. ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા અને એની અંદર ફૂડની અંદર ઢોસા જેવી આઈટમ મંગાવી હતી. એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા એની અંદરથી નીકળ્યા હતા. પહેલા પણ આ બનાવ બનેલો હતો, તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી, એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં. તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે. તમારી મુખ્ય માંગણી શું છે? માંગણી એવી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ જે આપણે બધે એવી રીતના તપાસ કરી રહ્યા છે, બધે રેડ પાડી રહ્યા છે, તો આવી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા છે? એટલે આપણી એક માંગણી એવી છે કે બ્રાન્ડ હોટલોને પણ એકવાર રિસર્ચ કરવું જોઈએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.